નમસ્કાર મિત્રો વેદા ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ મિત્રો ખાસ કરીને આજે આ વિડીયો અંદર આપણે કપાસ અને મગફળીના ભાવ વિશેની વાત કરવાની છે અત્યારે ભાવ છે એના કરતાં આવનારા દિવસમાં વધશે કે ઘટશે આ વિશેની સંપૂર્ણ માહિતી આપવાની છે પણ સૌ એક અગત્યની સૂચના આપી દઉં કે પરમ દિવસે એટલે કે પહેલી જાન્યુઆરીના રોજ હું દ્વારકા જિલ્લાના કલ્યાણપુરની બાજુમાં જામગટકા ગામ છે જામગટકા ગામે આવી રહ્યો છું એટલે જે મિત્રો મને રૂબરૂ મળવા માગતા હોય એ પહેલી તારીખે સાંજે પાંચ વાગે જામગટકા ગામે મને મળી શકશે કેમકે જામગટકા ગામે આપણે દરેક ખેડૂતોને રૂબરૂ મુલાકાત કરવાનું એક નક્કી કર્યું છે અને એ આપણી જે મુલાકાત કરવાનું સ્થળ છે એ જામગટકા ગામે જે જામગટકા સિદ્ધસરા રોડ છે એ રોડ ઉપર એક પેટ્રોલ પંપ છે પેટ્રોલ પંપની બાજુમાં વિજયસિંહ ચંદ્રસિંહ જાડેજાની વાડી છે એ વિજયસિંહ ચંદ્રસિંહ જાડેજાની વાડીમાં જ આપણે બધા મળશું એટલે જે મિત્રો મને મળવા માગતા હોય પહેલી તારીખે સાંજે પાંચ વાગે વિજયસિંહ ચંદ્રસિંહ જાડેજાની વાડીએ ત્યાં આવી અને મને રૂબરૂ મળી શકશે ત્યાં આપણે ઘણી બધી ખેતી વિશેની ચર્ચા કરશું માહિતી આપશું બીજા નંબરની અંદર કપાસ અને મગફળીની જે ભાવ વિશેની માહિતી આપવું એ પહેલાં એક અગત્યની મારે દરેક ભાઈઓને અપીલ કરવાની છે કેમ કે આજે ત્રીસ ડિસેમ્બર છે આવતીકાલે એકત્રીસ ડિસેમ્બર આવતીકાલે બે હજાર એકવીસનું વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે આમ જોવા જઈએ તો ઘણા બધા મિત્રો છે એકત્રીસ ડિસેમ્બરને થર્ટી ફર્સ્ટ તરીકે જે ઉજવે છે એટલે એક પ્રકારનું ગાંડ પણ છે હું આ આપને એ જણાવી દઉં કે જે આપણે તિથિ અને આપણા ગુજરાતી કેલેન્ડર પ્રમાણે ચોક્કસથી માનીએ પણ અંગ્રેજી કેલેન્ડર છે એ પ્રમાણે પણ ચોક્કસથી માનવું જોઈએ એના વિશે હું આવતીકાલે વિશેષ તમને ચર્ચા કરવાનું છું પણ એકત્રીસ તારીખ આજે એક દિવસ અગાઉથી એ બધા મિત્રોને અપીલ કરવા માગું છું ઘણા બધા મિત્રો છે એ એકત્રીસ ડિસેમ્બર માત્ર દારૂ પીવો આને જે ઉજવવું ગણે છે એટલે આ જે દારૂ પીને ઉજવે છે ને એક પ્રકારનું ગાંડ પણ છે એક પ્રકારના અસંસ્કાર છે અશિસ્ત છે એટલે કોઈ મિત્રોએ જો મારી વાત તમે માનતા હોય તો કોઈ મિત્રોએ કાલે આવું કૃત્ય નથી કરવાનું એકત્રીસ ડિસેમ્બર એક તમારે મનોમંથન કરવાનું છે કે મેં બે હજાર એકવીસની અંદર કેટલી ભૂલો કરી અને કેટલા સારા કામ કર્યા એટલે આવનારું વર્ષ જે બે હજાર બાવીસની અંદર છે એની અંદર જે ગયા વર્ષની અંદર ભૂલો થઈ એ હું નહીં કરું અને વધારેમાં વધારે હું સારું કામ કેવી રીતે આવનારા વર્ષમાં કરી શકું આ વિષયનું એક મનોમંથન કરી અને એવી રીતે તમે એકત્રીસ ડિસેમ્બરની ઉજવણી ચોક્કસથી કરજો પણ કોઈ એ નશાકી પદાર્થને હાથ ન લગાડો આવી મારી દરેક મિત્રોને અપીલ છે હવે બીજું કપાસ અને મગફળીની વાત કરવા જઈએ તો પહેલાં હું આપણે કપાસ વિશે જણાવી દઉં કે છેલ્લા અમુક વર્ષની જે તેજી છે એની ટોપ સપાટી અત્યારે કપાસનો ભાવ ચાલી રહ્યો છે અત્યારે મોસ્ટ ઓફ સારા કપાસનો ભાવ છે એ બે હજાર આસપાસનો ભાવ ચાલી રહ્યો છે અને હું માનું ત્યાં સુધી આ ભાવને અત્યારે આપણે એક સારો ભાવ ગણી શકીએ છીએ એટલે જે મિત્રો કપાસ વેચવા માગતા હોય એ મિત્રો હવે બે હજાર કે એકવીસનો ભાવ મળતો હોય તો કપાસમાંથી હવે નીકળી જવું જોઈએ કેમ કે હવે આનાથી વધારે જે આગળ વાત કરવા જઈએ તો અત્યારે કોરોનાના કેસીસ થોડાક વધી રહ્યા છે અને જો આવનારા સમયમાં જે રીતે નિષ્ણાતો છે જે ડૉક્ટરો માની રહ્યા છે એ મુજબ જાન્યુઆરી અથવા તો ફેબ્રુઆરીની અંદર કોરોનાના કેસ જો વધશે તો કપાસની અંદર માર્કેટ ડાઉન પણ થઈ શકે છે અને જો ડાઉન ન થાય તો પણ આ એક એનું મથાડું આવી ગયું છે એક એનું ટોપ લેવલનો ભાવ આવી ગયું છે એટલે કપાસની અંદર જે મિત્રો વેચવા માંગતા હોય એ મિત્રો પોતાનો કપાસ છે એ વેચી શકે છે આવા એક સારો ભાવ ગણી શકાય અને બે હજાર એકવીસનો ભાવ મળતા હોય તો અત્યારના જે આ એક અલ્ગેરીથમ પ્રમાણે જે કપાસ છે એ બે હજાર એકવીસોમાં વેચવું એમાં કોઈ જ પ્રકારનું ખોટું નથી આવું હું માનું છું છતાં પણ અંતિમ જે નિર્ણય હશે અંતિમ ડિસિઝન હશે એ ખેડૂતે પોતે જાતે લેવાનો છે અને પોતાના એક સ્વજોખમ ઉપર લેવાનો છે આ તો એક હું મારું અનુમાન આપું છું બીજા નંબરની અંદર હું આપણે જણાવી દઉં કે મગફળી મગફળીની અંદર રાજસ્થાનની મગફળી છે દર વર્ષે ગુજરાતની અંદર આવે છે ને એના કારણે જે માર્કેટ દબાતું હોય છે અત્યારે થોડુંક મગફળીનું માર્કેટ છે દબાયેલું છે મગફળીની અંદર જે મિત્રો અત્યારે વેચવા માંગતા હોય તો એની રીતે વેચી શકે પણ મગફળીની અંદર ફેબ્રુઆરીથી એક સારામાં સારી તેજીનો માહોલ જોવા મળશે અત્યારે જે જાન્યુઆરીમાં તેજી આવશે એ થોડીક ઓછી તેજી હશે પણ ફેબ્રુઆરીથી એક સારી તેજી હશે અને માર્ચ એપ્રિલની અંદર જેવી રીતે અત્યારે ડિસેમ્બરની અંદર કપાસ છે એ ટોપ ઉપર પહોંચ્યો ને એમ માર્ચ એપ્રિલની અંદર મગફળીનો ભાવ છે ટોચ ઉપર હશે સારો ભાવ મળશે એટલે કે અત્યારે જે ભાવ છે એના કરતાં કુ કુદકો મારી અને માર્ચ એપ્રિલની અંદર ભાવ છે આ વખતે એક ખાંડીનો જે વીસ મણનની ખાંડી ચારસો કિલોની ખાંડી એક ખાંડીનો ભાવ છે એ ઓગણત્રીસ હજારથી લઈને ત્રીસ હજાર સુધી પહોંચે એવી પણ શક્યતાઓ આપણે હાલ માનીને ચાલી રહ્યા છે જોકે ફેબ્રુઆરીની અંદર વધશે એટલે ફેબ્રુઆરીની અંદર પણ પચીસ હજારથી ઉપર ભાવ મળે એવું આપણું એક અનુમાન છે પણ માર્ચ એપ્રિલ અને મે મહિનાનું જે એક સેશન હશે એ સેશનમાં ઓગણત્રીસ ત્રીસ હજારે મગફળી પહોંચે એવી શક્યતાઓ છે એનું કારણ છે કે ઇન્ટરનેશનલ બજારની અંદર ચીન કરતાં ભારતની મગફળીની કપાસ ખાસ કરીને તેલીબિયા છે એની ડિમાન્ડ છે ચીનની અંદર પણ આપણી જે ડિમાન્ડ છે આપણો કપાસ તેલ છે આપણું સિંગ તેલ છે એની ડિમાન્ડ ચીનની અંદર પણ છે અને અન્ય દેશોમાં પણ આપણા તેલની ડિમાન્ડ અત્યારે ભારતના તેલની ડિમાન્ડ સારી છે એને કારણે આ ભાવ હાલનો પણ મળી રહ્યો છે અને આવનારા દિવસમાં પણ મળે એવી શક્યતાઓ છે જો કે આ એક આખું અલગે હોય છે એની અંદર ક્યાંય ને ક્યાંય બહુ મોટો કોરોનાનો વિસ્ફોટ થાય ને એને કારણે જેવી રીતે બે વર્ષ પહેલાં લોકડાઉન થયું હતું અથવા તો ગયા વર્ષે લોકડાઉન થયું હતું આવું કોઈ મોટું લોકડાઉન થાય તો આની અંદર ફેરફારને ચાન્સ હોય છે પણ રાબેતા મુજબનું માર્કેટ રહે તો આ મુજબના ભાવ આવે એવી શક્યતાઓ છે ખાસ કરીને લસણ અને ધાણા વિશે ઘણા બધા મિત્રો છે છેલ્લા ઘણા દિવસથી આપણે પૂછી રહ્યા છીએ એ મિત્રોનું આપને જણાવી દઉં કે શનિવારના વિડીયોની અંદર લસણ અને ધાણા આ બંનેના ભાવનો અંદાજ છે આપણે આપી દેવાના છે એનું સર્વેનું કામ છે એ ચાલુ છે એટલે લસણ અને ધાણા વિશે આપણે શનિવારે વાત કરીશું અત્યારે આ વિડીયોની અંદર એટલું જ જે મિત્રો આપણી ચેનલ ઉપર નવા આવ્યા હોય તે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવી હાલ જ આપશો ધન્યવાદ